લોકસભામાં બીજેપીના ભવ્ય વિજય બાદ આજે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળશે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળીને નવી સરકાર બનાવવાના દાવાને રજૂ કરશે. જો કે આ પહેલા બીજેપીની સંસદીય બેઠક મળશે અને જેમાં સંસદીય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જો કે આ બેઠકમાં મોદી નેતા બનશે તે નક્કી છે. આ બેઠક બાદ મોદી સરકારની ધૂંધળી તસવીર ચોખ્ખી થઈ જશે તેવી શક્યતા છે. જોકે ગત 4 દિવસમાં RSS અને દિગ્ગજ નેતાઓની મુલાકાત અને બેઠકોનો દોર ચાલુ હતો અને હવે સરકારના ગઠનની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે બીજેપી સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં પાર્ટીના 282 સાંસદ જોડાશે અને પોતાના નેતાની પસંદગી કરશે. સરકાર રચવાના દાવાને રજૂ કર્યા બાદ મોદી સાંજે ગુજરાત જવા રવાના થશે અને પોતાના મત વિસ્તાર મણિનગર જવા રવાના થશે. મોદી અહીં સ્થાનીય લોકોને સંબોધિત કરશે અને દિલ્હી જવાની જાણકારી આપશે. મોદી બુધવારે ગુજરાત વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરશે અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. મોદીના રાજીનામા પછી ગુજરાત બીજેપીના ધારાસભ્યો 89 પસંદગી કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આનંદીબેન પટેલ ગુજરાતની કમાન સંભાળે તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.